હવે જ્યાં કદાચ ઊભા છે એમના જગ્યા મળે તો અહીંયા થોડી વાર ઊભા રહી જાવ ભાઈ સુરત શહેરના આંગણે આજ ઉત્સવ રેસ્ટોરન્ટ અને ઉત્સવ ગ્રુપ પ્રતાપસિંહ ચૌહાણ દિલીપસિંહ બહાદોરસિંહ અને દરેક સરદાર પટેલ ખુલી પટેલ સમાજ પ્રજાપતિ સમાજ અઢારે વર્ણના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજ સરસ અને સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે ભાઈ બધાના સહકારથી ભાઈ એટલે બધાને હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું મુખ્ય ઉદ્દેશ દાદાનો આમ તો હું જ્યાં જઉં ત્યાં કવત છું કે જાજુ ભણેલો માણા નથી હું પણ ક્યારેય વાંચીન કે ગોખીન બોલતો નથી જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું અને કેમ બોલું છું કે કદાચ જ્યાં જાઉં ત્યાં કોઈ આત્માને મારા ચાર શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલાઈ જાય તો મારો અહીં આવવાનો ધક્કો લેખે લાગ્યો ગણાય કારણ કે વારંવાર આ કંઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો ને થઈ ગયો ને આ બધું હેલું નથી ભલા અને મારા તો આ બધાય અને આ તો આ બધા વડેલ બધા વરણના આગેવાનો છે કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનિટરિંગ મોનેટર હોય મોનિટર બધાથી નથી થવાતું અને તો હારા જવાબ આવે હે એમ જે તે કઈ દરેક સમાજના આગેવાનો બન્યા છે એમ નામ નથી થવાતું ભાઈ ક્યાંક એમનો ત્યાગ ક્યાંક ભોગ ક્યાંક દોડધામ લોકોનું હારા કામ કરો તો એની એ પદવી પ્રતિષ્ઠા રહે ન કે આ જગતમાં કોઈ મૂર્ખ નથી વ્યાજબી બોલું છું ને કારણ કે બધા સમજદાર છે એટલે વધારે આમ તો બધા સમાજના વડીલો આગેવાનો અને ઘણા એના નામ મને આવડે છે ને ઘણા નથી આવડતા પણ બધાનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું નકરી એમને તો કેટલા અગિયાર મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા દાવ આવીએ છીએ પણ કંઈક એવું કરવું છે કે બધા ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી કે સમજાય નકર આજ કઈ અવસર નથી સમૂહ લગ્ન નથી કોઈ જ્ઞાતિનું સંમેલન નથી પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ સંમેલન હોય એવું થયું પણ થોડીક વાર તો એમના શ્વાસે ઊંચા કરી નાખ્યા તેમ બધા ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપ કરી માણસ છે આપણને શોભાવ આવું હું માનું છું તમારો ભાવ છે પણ કોકની સતત દોડા દોડી ચ ચાર પાંચ પાંચ દિવસથી જ ઊંઘ્યા નથી હકથી રોટલો નથી જમ્યા તો સહકાર અપાય કે આપણે ઉપ કરાય બહાર કે ગેરવ્યાજ બી બોલું છું સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી હોય કોઈ એમને ગોઠવી હે આગળ બેના હોવાન પાછળ વાળાના ને એવું કઈ ભલામણ આનંદ આનંદ કરાવે હે એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિ ના અને હું તો ઉઘાડા ભગ્યા દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય ક્યાંક સારા કાર્યો કરે એમાં મને આમંત્રણની જરૂર ના હોય ઉઘાડા પગે દોડવાનો જોવાય ભલા ભલામણ હું કોઈ વખાણ નથી કરતો અને ઘણું બધું જોયું છે ઘણું ભોગ્યું છે બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે ભાઈ પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચતી હતી કારણ કે બધા આટલા બધા ઘણા ચહેરા એવા છે હજુ એને એવું છે બાપુ દહ મિનિટે તો ભલામણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું કો જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને અને પરમાત્મા એ લખ્યું છે આવવાનું એ પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે થોડી ઘણી અમને જે પરમાત્મા કહે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને બીજું આયોજન જોઈ તમારા બધાનો ભાવ જોઈને મારો પરમાત્મા મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીભુઓ વ્યક્ત કરીએ છીએ મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું હરખામણી નથી કરતો ક્યારે બીજા શું કરે છે એવા દાખલા નથી આપતો મારે શું કરવું કારણ કે હું તમે બધા બે બધા બેઠા ને હું નાનકડા પ્રેક્ટિકલ જ કોઈ મારો ગુરુ નથી દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો ભાઈ જેની પાસેથી મને જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે એમાં હારો હોય કે નરતો હોય ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવો ને કે ભાઈ આને પાસેથી આવું શીખવા મળ્યું એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવીને છેલ્લા આઠ મહિનાથી મહેનત કરતાં 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 બ્યાસી થી પંચ્યાસી હજાર લોકોને દારૂ મુકાયો છે આપણે બીજું કે આનંદે ને હજુ થોડોક કરાઈશું કે જે તે સમાજના આગેવાનો વડીલો અગ્રણીઓ નેતાઓ જે કંઈ ભેટ સોગાતો ફૂલ હારથી આભાર વ્યક્ત કર્યો પણ હવે જે નીચે બેઠા હે એનું શું તો તમારી પાસે કંઈક લેવું તો પડશે ને મારે હું આપશો ગો તમારા વ્યસન ને તમારા દુર્ગુણો આપી દો મને એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જઉં છું એવું સમજજો તમે આરત લાયા હતા ને તલવાર લાયા તા ને એવું સમજી લે અંદર રેલો અહમ રહ્યો ને અહમ આપણામાં રેલી કૂટેવ ઈર્ષાવૃત્તિ આ બધું મને આપી દઉં લઈ જોગાવ નાખી દઈશ ભાઈ કેમ આ બધું બોલાતું નથી ભલામણા ક્યારેય કોઈ પુસ્તકનું પત્તું નથી ફેર્યું જ્યાં જવું ને ત્યાં મનને ખબર ના હોય કોનું આયોજન છે આ તો બધી ઠાકરના ભરોસે ગાડીઓ દોડે હે ભાઈ હારા હારા માયક જીઠળાઈ જાય હતા છે ને પણ પરમાત્માના જો આશીર્વાદ કોઈ સંત મહાત્મા પુરુષોની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપણો પગ ભગવા દેતો નથી મારે તમને છેતરીને કંઈક ભેગું કરવું હોય તો કંઈક બહાર આવે ભાઈ મેં તો મારા ઠાકરને કીધું છે જીવનનો અંતિમ શ્વાસ લે ને હરેક જીવ આ જગતનો હરેક જીવ અને એને જે કઈ કામમાં આવું તો આ જીવન સમર્પણ કરી દેવું છે ભાઈ એક આટલો મુદ્દો લાવજો કુકની ભાઈ કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા બહે પાંચ હજાર રૂપિયા વ્યવહાર કર્યો ને બાપુએ લઈ લીધો ભલા માણા માથું ઉતારી મારા ભોળાનાથ ના પગમાં નાખી દો ક્યાંથી આયા આ વિચાર કોને આપ્યા પરમાત્માની દયાથી અંધ્રદ્ધામાંથી બહાર કાઢવા મારે બીજા અંધશ્રદ્ધા ફેલાવા છે ને હું દૂર કરું છું એવું નથી પણ હું ઘણી જગ્યાએ જાઉં ને કારણ કે બોલેલું કોઈ ફરીથી બોલતો નથી ભાઈ પણ ઘણી જગ્યાએ એ જવું એટલે બધા આવતા હોય અને સુવિધા મની નો કોઈ વિરોધ નથી પણ હું તો દેશી માણસ છું ભલામણા તમે તમારો ભાવ પ્રકટ કરો છો હમણાં આયા એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા હે અને બાંધો તો સારું લાગે એમ મેં કહ્યું તમારો ભાવ છે તમે બંધા હોય છો હું માનું છું પણ છું ને કદાચ પચીસ યુવાનો વડીલો પોતાના દુર્ગુણને વ્યસન મૂકી દે ને તો એ મેં સાફો પહેર્યા બરોબર જ છે ભલામણા અને કઈ ના પાન તો કોકના પગ ખેંચવાનું બંધ કરી દીધું તો આ મોટા મોટો હોય એટલે મેં જોયું તો માનું છું સાધુ સંતો હોય હું તો સંસારી છું એની આયોજન હોય વ્યવસ્થા હોય પણ ઘણા ઘણા ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મને એનો વિરોધ નથી પણ ફરી ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડી કઈ મારી જગ્યા હોય ને તો ક્યારેય મનોપગ્ય ના લાગતા ભાઈ લાગુ હોય તો તમારા ગુરુ મહારાજને તમારા આરાધ્ય દેવને તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા મા બાપને લાગજો ભાઈ એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે પણ હમજણ ક્યાંથી લાવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલા હાથ બાદ ભાંગી નાખશો છ મહિના રહેવું પડે એ એ ના ના અને જે પરમાત્માના ખુલ્લી છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળનું કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાંના જીવો સીધો જ નથી આન ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાતો એવા જ કાં તો આવા થાવ ડબલ ડબલ રોલ ના કરજો જે સવો એવા રો જગત ને મજા આવે પાસે ન વાવેકર જય ગોપાલ સમજાય હે અને ભલા આટલી બધી જો માણસ હું એવું નથી ક્યાં તો ફેમસ છું નથી નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ ઈનો બધો ઓહાપો થાય હે પણ થોડું એમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઊભાવાય હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે કોક અવાજ કરતું હે કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ જે બાપુ શેદ થે એવું કરી નાખો કે ધીમો બોલજો બાપુ જે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીકનો વૈરાગ છે ભજનમાં ડાયરામ જે હોય ને ત્યાં માણસ પેલું કે છે ને કૂકની શમશાન યાત્રામાં જેવો હોય અને શમશાન હોય ને તાર અંદર થી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ જ છે અંતમાં અન પાછો ઘરે આવીને જો ના એ ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે ક્યાંય લખેલું નથી બોલતો હું અને ભણ્યો હોત તો ક્યાંક હારો અધિકારી ના હોત હું જીવનમાં કઈ નફો નુકસાન છે નહી પણ પરમાત્મા નવ હે વરે મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ કે કદાચ એમના કોઈ વડવાઓ વડીલો મૂકીને જાય તો ગાડી બંગલા મોટર કાર મૂકીને જાય હો બસો વીઘા જમીન મૂકી જાય અને મારો બાપ રહ્યો ને એ નવસો વર્ષની કમાણી આ ખંભે ભરવી ને ભલામણ જીવ અંતિમ શ્વાસ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા હતા ને બે પાંચ હજાર રૂપિયા આપ્યા ને લઈ લીધા તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ને જગત મૂકીને ના નીકળી જવું ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય આ એ લોહી નથી ભલા માણા કોકની આબરું ઢાંકવા હાટું મારા બાપે લોહી રેડ્યું હે અને એને ધૂણું છું ને એનો ધંધો કરું ને તો નરકમાં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય આ નથી ઘણા બધાય કે પૂછે એટલે આ ભોળાનાથનો ભોળા ભગત છું ઘણા કે બાપુ નોકરી ડાયરામ પૈસા ગામના ભૂસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે માંગો આવું ના હાલતો ભાઈ મારી મહેનત મજૂરી ના હે ભાઈ મને મજા આવે એ કરવું તન રાજી રાખવા કરું કો અને અહીં ક્યાં કાયમ રાખવાનું તિજોરીયું ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે ને જેવી તા તો એક મોજ છે ભલામણા જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડી ને બચત કરી પછી એમ થાય કે ગુલાબ જાંબુ ડાયાબિટીસ આવ્યો હોય એટલે એ લાવો જ નથી જે મોજ એ કરી નાખવાની હે બાકી બળતરા કરવા વાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક જય ગોપાલ હા એમ અને કંઈક થયું છે તો આ બધું હે એમનામ કંઈક થોડા મૂરખ છે પણ આ તો છેક થોડીક આનંદની વાત કરી પણ માણસના વેહે આવ્યા છે હું કોઈ જ્ઞાતિમાં નથી માન આપતો પણ મનુષ્ય જાતિ છીએ આપણે થાય તો કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિનો નાનામાં નાનું માણા હોય આ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એક કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબના છોકરાને ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન રાજી મારા તો આ વિચારો છે હવે એ બધાય નબળા વિચારો લઈને બેઠા હોય ને ક્યાં હવે પેલા જેવું છે કે હોનનો શોરૂમ હોય અને આગળ ની દ લારીઓ લગાવી દે બસો રૂપિયામાં હાર લઈ જાઓ વીટીઓ લઈ જાઓ પણ હોનું ખરીદવા વાળો અંદર જ જાય ભાઈ એ સસ્તું જોઈ ના જાય એમ જે લોહીના ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણા અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કંઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિઓ જે જે કંઈ ફાયું કારણ કે આ જગત ઉપર કોણ તમે હું ક્યાં આવ્યા છે કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં અહીં કંઈક કરીને જાય ને ત્યાં મને તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણ શું કરો ગામના બુસ મારવા આવ્યા હો માણા થાવ માણા ભલામણ સમય કદાચ હું તો જોઉં છું ગણવે અને મગજમાં એવું ફિટ થઈ ગયું છે ને ઘણા એ આવે ને કે બાપુ અમને શું નડર છે થોડુંક જોઈ આલો ને આખી જિંદગી આમાં જ કાઢશો એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને આ ભારતમાં આવ્યા છે ને તો જેટલા જીવ નું ભલું થાય એ કરવું નડતર પોતે હો કઈ નડતું નથી માણાન કરેલા કર્મો નડે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘરનું એડ્રેસ ગોતી ને આપવા આવશે ગોતવા જવાની જરૂર નથી સમજાય એમ આ બે દીમર મારો એક જ આયોજન સુંદર હતું તે અહીંયા એક વડીલ મળ્યા એ કે સારું બાપુ તમને લાવવા બધાનું કામ નથી મેં વાત સાંભળી કે આટલા લાખ હોય તો જ બાપુ હોય મેં કહ્યું બાપુએ કોદી જિંદગીમાં આઠા ન લીધો ન ભાઈ એટલે આવી બધી અફાવું હું કામ ફેલાવો ભલામણા એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને કે બાપુએ દહ રૂપિયા અમારા ખીચામાં નાખ્યા તેથી ભલામણા મોત વાલું કરી લો બાકી પૈસા હમું નજર ના કરવું આવજો કોક દાડો વાતો જ બધાયથી થાય એ રસ્તે સતના માર્ગે હાલવું ને કારણ કે જગતમાં દોહા છંદ કહેતા આયા કે જનની જણ તો ત્રણ જણજે સંત સુરાને કા દાતાર નહીંતર રેજે વાંજણી કહે છે ને એમ સંત સુરાન આ બધાય કોઈ જ્ઞાતિથી હું નથી માનતો પણ આ બધાય અંદરના વિચાર છે ખીચામાં છેલ્લા પચા પડ્યા હોય ને આમ કેવી ભલામણા ખેલે પેટ ભરીને એ દાતારી હે ભલામણા એને જગત યાદ કરે અને હું કઈ જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો પણ મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કઈક ને કઈક કઈક ને કંઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય છે તો એનું કઈક મોટું કોમ્પલેક્ષ બનાવવાનું ગણિત છે સમજાય હે ને આપ એવું ના કહેતા કે છું ભાડે આપવાનું એમ ઘણા હોય જે હવારમાં લાઈટ થાય બાપુ ક્યાં તા તે કોમ્પલેક્ષ ક્યાં બને હિમ એટલે બધી અને તમારી જેવો છો ને તમારી વચ્ચે રહેવાનું છે અને હું તો એમ કહું છું કે આ જે અમુકને જોઈને આપણે સભ્યતા આવી જાય છે અને તો એવી કાયમ લાવી દો ને ભલા મણમ દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે આ મારો દાખલો બતાવું છું હું તમારી ઘોડેમાં જન્મ લીધો એ અને મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું ભલામણ હા ક્યારે કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી આલું સમજાય છે ને મારો પરમાત્મા બતાવો ને એને મજા આવે તો ઠીક બાકી હારે આટલા બધા હે ને એમ કે બાપુ આમ એ બધું કંઈ થાય નહીં ભાઈ કોઈ દી એમને પૂછજો કંઈ મન લખીને આપ્યું હે કે બાપુ એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ લાખ લાખ દોઢ લાખ માણા આવે હે કોણ રાંધે છે ને કોણ ખવરાવે કોઈ હિસાબ નથી એક દાડો તો કરજો થાય હે એટલે જે કઈ કદાચ કાર્યક્રમ પિયુષભાઈ ને શું નામ છે હા પિયુષભાઈ મિસ્ત્રી છે હજુ એમ નહીં સાંભળવાના પણ મારે તો દૂરની વાત છે એટલે મને વગેરે સાંભળે એમની ઉપર મોજ આવી જ મેં તો જે ઉડાડું તે ઉડાડી દીધું એમ એટલે આપણે સાંભળવાના છે હજુ મારે ખૂબ આગ આગાની વાત છે જવાનું છે થોડી વાર બેઠો છું પણ કદાચ હું જતો રહું તો આપણે જે પ્રોગ્રામ માણવી છે એવો માણજો કારણ કે માણસે કેટલી મહેનત કરીને આયોજન અને માણસ પોતાનું તો વિચારે હશે પણ કોકનું કોણ વિચારે આ તો બધાએ એમ કીધું જે નથી આવી એકતા બાપુ એ તમે ઘડીક આવો તો એને આનંદ થાય સમજાય ભલામણા રેલિંગ ઉપર હું કામ સડી ગયા તા એવું મંડપ બાકી ના રહી જવા જોઈએ એટલે આપણે એ નથી કરવાનું અને જીવનમાં પરમાત્મા જે પરિસ્થિતિમાં હું તો કહું ખોટા રસ્તે ના જતા ક્યારે કોઈ પણ કામ કરો ને તો એમાં નાની વાત નથી એ દિલથી કરો મોટા કામ બાજુ પરમાત્મા આપોઆપ લઈ જશે ભાઈ કોકનું જોઈને દુઃખી ના થતા ક્યારે અને પરમાત્મા જે આપે ભલામણ બસકો રોટલો ખાવી બે રોટલી બળતરા આખી દુનિયાની હું કામ કરો છો કહો આપો તો દીકરા દીકરીને શિક્ષણ આપો સંસ્કાર આપો ભણાવો ગણાવો તો જગતીને મૂર્ખ ના બનાવી શકે ભાઈ અને બીજું ભણાયા ગણાયા પછી જે કઈ આપણા આરાધ્ય દેવ છે મને કોઈ ધર્મ થી કઈ નિંદા નથી સર્વ ધર્મ સંભાવ તમે જે આંખે ભાળશો ને એવો પરમાત્મા દેખાય છે સમજાય છે ને કારણ કે આખી ભગવાને ને આપી છે પણ ક્યાંક કોક ને વિટામિન ની કમી હોય ચશ્મા ન પહેરવા દેતા પડો છે ને એમ આપણામાં કઈક વિટામિન આવે તો ભક્તિના ચશ્મા પહેરી લેજો ઉકલાય બધું બધે હિસાબ ના કરો પણ ફરી વાર ક્યારેક આવશું અને હજુ તો ઘણું કરવાનું પરમાત્માએ આવી રીતે અધૂરો મૂકે નહીં હજુ તો આંગળી જાલીને હાલતા શીખવાડ્યું હોય રામ જાણે ક્યાં લીધી છે આ બધું પણ બધા એનો ભાવ છે થશે તો આ જગતમાં પરમાત્માને એક જ કહેવી છે કે ધન સંપત્તિ તો ઠીક છે નસીબમાં હોય તો મળશે એનો કોઈ અફસોસ નથી પણ અમારા વડવાઓના વિચાર આ જગત પ્રત્યેના દરેક હરેક જીવ પ્રત્યેની લાગણીની ક્યારેય અછત ના થવા દેતો ભાઈ પરમાત્મા પાસે આ જ માગ્યું અને અડધી રાતે ભોળાદના પાદરમાં આવ્યા છે ને તો મેં ક્યારેય નથી એવું કીધું કે આટલા મોડા હું કામ આવો મેં પૂછ્યું સર જમવાનું બાકી છે જે આવતા હોય એને પૂછજો ચમ રાતે બે વાગે અમને આળા નહીં થતી હોય ચમ તમે દાદાનું નામ સાંભળીને આવ્યા ભલામણા બે રોટલા બનાવીને પીરસી દેવા હું વાલ લાગે સમજાય અને હજુ તો શરૂઆત કરી હે હું તો મારા ઠાકરને એમ કઉ છું કે જરૂર પડે ને તો કદાચ ખંભે જોળી ભરીને હાલવાની તૈયારી મારી હે બાકી હવે અડધે જ પાસું ન ફોડવાનું સમજાય જેને જે હવનમાં હાટકા નાખો હોય એના આપણને કંઈ ફેર પડતો નથી મારો ઠાકર જાણે છે કે હું હું કરું છું ભલામણ એટલે બધા વડીલો બધા સમાજના આગેવાનો આવ્યા છે અને આ અવસર પોતાનો સમજીને હાજરી આપી છે શાંતિથી માણ્યો છે હું બધાયને હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું બીજું કે મને આદત કેમ કે જેની ઉપર મને અતિશય ભરો હોય ને એટલે હું ગમે આ જાઉં પ્રોગ્રામ જેવો હોય એવો પણ હું જય તો બોલાવું છું એટલે બધાએ બે હાથ ઊંચા કરીને જેની અસીમ કૃપા છે અને હું જેને હૃદયના ભાવથી માનું છું એને બે હાથ ઊંચા કરીને જય બોલાવું છું બોલો સુરાપુરા દાદાની દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ જે કઈ પરમાત્મા એ પીરસ્યું અને જે કઈ આવડ્યું તમને વ્યાજબી લાગે કે ના લાગે મારું મન એમ કે બોલ્યો છું સમજાય હે એમ એટલે હજુ આગળ કાર્યક્રમ ચાલુ જ છે અને હું થોડી વાર બેઠો જ છું તમને એટલે પિયુષભાઈ ને આપણે સાંભળજો બધાનો ફરીથી એકવાર પ્રતાપસિંહ દિલીપસિંહ બહાદુરસિંહ બધા ઘણા હું તો કોઈ બધાય તમે નીચે બેઠા એ તે સમાજના વડીલો આગેવાનો બધાનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું